આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા, ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવારનો દિવસ છે. ચૂંટણીનો ગરમાટો પૂરો થઈ ગયો છે, પરંતુ સૂર્યનારાયણનો ગરમાટો પૂરો થાય એવું લાગતું નથી. છેલ્લા 2 દિવસથી સમગ્ર સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે ગરમી પડી રહી છે એ જોતાં ચોક્કસ એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ જો આયોજન કરે તો એણે એમાં ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી પડે. પરંતુ આ બધા જ ગરમીના કારણો કે બીજા કોઈ પણ કારણો વચ્ચે એક સંસ્થા એવી છે જેણે આજે સુરતના સરથાણા કાંઠે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો ભાગ લેવાના છે. ગરમ લોહી અને તરવરતા યૌવનવાળા એવા જે યુવાનો છે એ યુવાનો આજે એક એવા કાર્યક્રમમાં ભાગ લેવાના છે જે કાર્યક્રમથી એમનું ભવિષ્ય, સમાજનું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય બદલાઈ શકે છે. જ્યાં મિત્રો હું આજે વાત કરી રહ્યો છું ગ્લોબલ પાટીદાર સમિટના જે પ્રમોશન કાર્યક્રમ છે તે અંગે. મૂળ આમ તો અમદાવાદમાં જે સરદારધામ આવેલું છે જેનું અત્યારે નિર્માણ કાર્ય ચાલુ છે અને ભવિષ્યમાં ઘણું બધું કાર્ય કરવાના છે, એવા સરદારધામ ટ્રસ્ટના નેજા હેઠળ આજે સુરતની અંદર ખાસ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ કાર્યક્રમનું સુરતનું સંપૂર્ણ આયોજન સુરતના યુવાનોએ કર્યું છે અને હજારોની સંખ્યામાં જે યુવાનો એકત્ર થવાના છે એના માટે મહેનત પણ યુવાનોએ કરી છે. આ બધાની વચ્ચે આ લોકોને જે માર્ગદર્શન આપનારા છે એ બધા સમાજના શ્રેષ્ઠીઓ છે, સમાજના મોભીઓ છે. 6-6 દાયકા જેમણે આ પૃથ્વી પર વિતાવ્યા છે અને અનુભવના ભાથા ભર્યા છે એવા એ વડીલો આ યુવાનોને તૈયાર કરી રહ્યા છે અને એમને તક આપી રહ્યા છે. મિત્રો આજે હું એ વાત કરવા જઈ રહ્યો છું કે જે 2020માં અમદાવાદ ખાતે એટલે કે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરની અંદર પાટીદાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાવાની છે, જેનો એક પ્રમોશનલ કાર્યક્રમ આજે સુરતમાં થવાનો છે. અને આ કાર્યક્રમ માટે ખાસ આ સંસ્થાના અગ્રણીઓ સુરત આવ્યા છે, ત્યારે હિન્દ ટીવીના દર્શકો માટે અમે તેમને સ્ટુડિયોમાં લઈ આવ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરવાના છીએ કે યુવાનો માટે આ સંસ્થા શું વિચારી રહી છે, વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા શું વિચારી રહી છે. અને જે રીતે ગાંધીજી કહેતા કે જો ભણતર નહીં હોય તો કોઈ પણ સમાજ પ્રગતિ નહીં કરી શકે, તો આ વિચારને અનુરૂપ એમણે જે આ ભણતરની જે ભેખ અને જે ધૂણી દખાવી છે એને તેઓ ક્યાં સુધી લઈ જવા માંગે છે અને ક્યાં સુધી તેમની ઈચ્છા છે. બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા આપનો પરિચય કરાવીશ. ગગજીભાઈ સુતરિયા કે જેઓ સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના પ્રમુખ છે, જોકે પોતાની જાતને તેઓ પ્રમુખ સેવક તરીકે પોતે ઓળખાવે છે. 60 વર્ષની એમની ઉંમર, આમ છતાં પણ આજની તારીખે દરરોજ નિયમિત જે કસરત કરવાની હોય, જીમમાં જવાનું હોય, પ્રાણાયામ કરવાના હોય, આસન કરવાના હોય, આ બધું કરી અને પોતાની જાતને ફિટ એટલા માટે રાખે છે કે આવનારી પેઢી એટલે કે જે યુવાનો છે એને તેઓ તૈયાર કરી શકે, એમને પ્રેરણા આપી શકે. એમની સાથે આપણી સાથે સ્ટુડિયોની અંદર પટેલ સાહેબ છે. આ સંસ્થામાં તેઓ સીઈઓ તરીકે સેવા બજાવી રહ્યા છે. હું શબ્દનો ખાસ પ્રયોગ એટલા માટે કરું છું કે સેવા બજાવી રહ્યા છે, કારણ કે તેઓ રિટાયર્ડ ઓફિસર છે, રિટાયર્ડ IAS ઓફિસર છે. રાજકોટમાં કલેક્ટર તરીકે અને વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે તેમણે સરકારમાં સેવાઓ આપી છે. આ ઉપરાંત આપણા સુરતને જે લાગુ પડે છે તે DGVCL એમાં પણ તેમણે MD તરીકે ઘણા સમય સુધી સેવાઓ આપી છે. આવા જે માનધાતાઓ છે, આ તો માત્ર 2ની આપને હું ઓળખાણ કરાવી શક્યો, પરંતુ એમની સાથેની જે આખી ટીમ છે આ બધા જ ક્યાંક ને ક્યાંક પોતાના ક્ષેત્રની અંદર પ્રગતિ કરી ચૂક્યા છે, કોઈક મુકામ હાંસલ કરી લીધેલો છે, સિદ્ધિ હાંસલ કરી લીધી છે, અને આ બધું કર્યા પછી બીજા કોઈ સમાજના અગ્રણીઓની જેમ માત્ર પોતાના પરિવારને લઈને નથી બેઠા, પરંતુ સમાજને પોતાનો પરિવાર બનાવી અને સમાજના યુવાનો કેવી રીતે આગળ આવે એ માટેનું સતત ચિંતન, સતત એના માટેનું કાર્ય અને એના માટેના પ્રયત્નો, આ બધી વસ્તુ કરતા આ બંને મહેમાનો સુતરિયા સાહેબ અને પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સુતરી સાહેબ, શરૂઆત હું આપનાથી કરીશ કે યુવાનો માટેનું જે આ પ્લાનિંગ આખું કરી રહ્યા છો એના વિચાર ક્યાંથી આવ્યા, એનું મૂળભૂત કારણ શું? નમસ્કાર મિત્રો, હિન્દ ટીવી
ના નરેન્દ્રભાઈ, આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે ઉપસ્થિત છે સરદારના સીઓ એચએસ પટેલ સાહેબ. સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ, એનું સ્લોગન છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. અમે થોડા મિત્રો 2012માં ઋષિકેશ ખાતે ગયેલા, 2010માં 22 વર્ષ મુંબઈ રહ્યા પછી હું અમદાવાદમાં રહેવા આવ્યો, સ્થાયી થયો. આપણી પાસે ઉમંગ, ઉર્જા અને ઉત્સાહ હોય અને સમયની સાનુકૂળતા હોય, પરિવારમાં દીકરાઓએ ભાઈઓએ ધંધો ઠીક રીતે સંભાળી લીધો હોય સમય સાથે, પછી આપણું કર્તવ્ય બને છે કે સમાજ પાસેથી લીધું હોય તો સમાજને પરત આપવું જોઈએ વ્યાજ સાથે. એ ભાવ સાથે અમે ચિંતન 7 દિવસનું કર્યું ઋષિકેશ માં, ગંગાના સાનિધ્યમાં, હિમાલયની તળેટીમાં. અને એ તારણ ઉપર આવ્યા કે અલગ અલગ સંસ્થાઓ ખૂબ સુંદર કાર્ય કરે છે, પણ યુવાનોને એક રાષ્ટ્રીય વિચારધારા સાથે સુસંગત રીતે જોડવા, યુવાનો વધુ રાષ્ટ્રવાદી બની પોતાનું આર્થિક ભાગ પણ રાષ્ટ્ર માટે ઉપયોગી થાય એવી રીતે વાપરી શકે, પોતાની વિચારિક શારીરિક શક્તિ પણ વાપરી શકે, એ માટે કેવી સંસ્થા બનાવવી જોઈએ. તો અમારા ધ્યાનમાં આવ્યું કે સરદાર સાહેબ અખંડ ભારતના રચયિતા, લોહ પુરુષ, મનોબળ મજબૂત, આવા રાષ્ટ્રીય વિકાસ પુરુષનું નામ સાથે સરદાર ધામ નામની સંસ્થાની રચના કરવી. 2012માં રચના કરી, 2013માં સરદાર ધામની જગ્યા લીધી પ્રોજેક્ટ બનાવવા માટે, અને 2014માં સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિના દિવસે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. લગભગ 1.5 કરોડ કલાકના કાર્યક્રમના અંતે 75-80 કરોડ રૂપિયા પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓએ આ શુભ કાર્ય માટે અર્પણ કર્યા. અમે ગંગા માતાના સાનિધ્યમાં ગંગાજળ હાથમાં લઈને સૂર્યની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે મારું જીવન અને કાર્ય સમાજને અર્પણ, તર્પણ અને સમર્પણ હશે. મારી ઉપાસના, આરાધના અને સાધના એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે હશે. તો મિત્રો, સરદાર ધામ, મેં કીધું એમ અગાઉ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કામ કરે છે. સરદાર ધામના 5 લક્ષ્ય બિંદુઓ છે. સરદાર ધામનું પ્રથમ લક્ષ્ય છે પરવડે તેવા છાત્રાલયો 4 ઝોનમાં ઊભા કરવા, જેમાં 10,000 દીકરા દીકરીઓ રહી શકે તેવી પૂર્ણ યોગ્ય સમય સાથેની વ્યવસ્થા હોય. બીજું લક્ષ્ય છે જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર દ્વારા સમાજની સુખાકારી, સંપત્તિને સંતતિની સલામતી માટે અને રાષ્ટ્રની સામૂહિક સુખાકારી માટે 10,000 દીકરા દીકરીઓને મિશન 2026 અંતર્ગત વહીવટીતંત્રમાં મોકલવા. આ મિશન 2026 શું છે એ હું આપને પછી કહીશ. ત્રીજું લક્ષ્ય છે જીપીબીએસ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. આ દેશની અંદર સરકાર એમની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, પરંતુ સમાજની એટલે કે એનજીઓની અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની પણ ફરજ છે કે સમયની સાથે યુવાનોને એક પ્લેટફોર્મ આપવું જોઈએ. એટલે ગ્લોબલ સમિટ દ્વારા વેપાર, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે 2018માં આપણે 3, 4, 5, 6, 7 જાન્યુઆરીએ સમિટ કરી. એવી જ એનાથી 7 ગણી મોટી હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 2023-2024-2025 જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ. ચોથું લક્ષ્ય છે જીપીબીઓ. મેં પહેલાં કીધું જીપીએસસી યુપીએસસી, બીજો જે કીધો જીપીબીએસ, ત્રીજો છે જીપીબીઓ. જીપીબીઓ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તમે સૌ જાણો છો કે આપણા સુરત, ખૂબ સુરતની અંદર 187 લોકો ભેગા થયા, તો સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સર્વ સમાજની સેવા કરવા માટે 500 કરોડની લગભગ અંદાજિત ખર્ચે હોસ્પિટલ આપણે બનાવી શક્યા. શા માટે? 187 અગ્રણી ઉદ્યોગપતિઓને જોડ્યા એટલા માટે. એવી જ રીતે દેશ અને દુનિયાના પ્રથમ રોલના 10,000 બિઝનેસમેનોનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જીપીબીઓ. પાંચમું લક્ષ્ય છે આપણું
युवा तेज तेजस्वीना संगठन द्वारा मोटिवेशनल कार्यक्रम द्वारा समाज ने खेलवो समाज ने समय नी साथे 21मी सदी एटले माइंड पावर नी सदी माइंड पावर नी सदी नी अंदर समय नी साथे समाज ना उज्ज्वल भविष्य माटे केवी रीते देश ने दुनिया साथे ताल मिलावी शकाय एवा प्रेक्टिकल अने प्रोफेशनल स्पीकरो द्वारा मोटिवेशनल कार्यक्रम द्वारा 1,00,000 सरदार धाम युवा तेज तेजस्वी ना ताललाओ हिरलाओ अने वीरांगनाओ ने जोड़ी અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના કામમાં એને જોતરવા આ 5 લક્ષ્ય બિંદુ સાથે સરદાર ધામ કામ કરવા જઈ રહ્યું છે જેમ અમે કીધું એમ 2020 ની અંદર જે ગ્લોબલ સમિટ થવાની છે એના પ્રમોશનલ કાર્યક્રમો અગાઉ 5 થઈ ચૂક્યા એ કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમ નંબર 6 સૌજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન છે સરથાણા વરાસા ખાતેનો આજે સાંજના 6 વાગે કાર્યક્રમ છે તમને કહેતા ખુશી અને ગર્વ અનુભવું છું ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ કીધું સાચી વાત છે કે યુવાનો આ કાર્યક્રમ કરી રહ્યા છે લગભગ 16,700 ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં દીકરા દીકરીઓ આજના કાર્યક્રમમાં જોડાયા છે 2,350 ઉદ્યોગિક ગૃહોને આપણે કાર્ડ દ્વારા આમંત્રણ આપ્યું છે લગભગ 400 લોકોને આપણે ફોન કરી શક્યા છીએ અને વોટ્સઅપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સૌને સામૂહિક આમંત્રણ આપ્યું છે જાહેર આમંત્રણ સર્વ સમાજને જોડવા માટે પણ આપણે સામાજિક સમરસતાના ભાગરૂપે આપ્યું છે એટલા માટે કે સર્વ સમાજ પણ આ એક વિકાસની દિશામાં આગળ વધે અને આ સારા કામની પ્રેરણા પણ આમાંથી લે એવો આપણો હૃદયનો ભાવ છે એટલે આજના કાર્યક્રમમાં લગભગ અમને અંદાજિત સંખ્યા 15,000 લોકો બંધુ ભગિનીઓ નાના મોટા મધ્યમ વ્યાપારી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા છે અથવા તો વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવવા માટે થનગની રહ્યા છે એવા દીકરા દીકરીઓ ઉપસ્થિત રહેશે એમને આશીર્વાદ આપવા માટે લગભગ સુરતના પહેલી હરોળના 500 ઉદ્યોગિક ગૃહો ઉપસ્થિત રહેશે એવી એમને અપેક્ષા છે સુતરિયા સાહેબે મૂળ જે વાત કરી કે સરદાર ધામની જે કલ્પના એના વિચારો ઋષિકેશમાં એનું મંથન થાય છે અને સ્વાભાવિક છે કે આપણો જે દેશ છે એ દેશ પરાપૂર્વ ઋષિમુનિઓનો દેશ છે વૈદિક સંપ્રદાય અને વૈદિકતાનો આપણો દેશ છે સ્વાભાવિક છે કે ત્યાંથી જે વિચારો આવવાના છે હંમેશા ઉત્તમ કોટીના જ આવવાના છે ખાસ કરીને હું પટેલ સાહેબ આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે આપણી આ બિઝનેસ સમિટ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 એની પાછળનું જે મોટિવેશન આમ તો ઘણું સારું એવું સુતરિયા સાહેબે કહી દીધું પણ થોડુંક ડિટેલ વાઇઝ જો આપ અમને બતાવી શકો અને કયા પ્રકારનું આયોજન રહેશે જે 3 દિવસનો જે આખો કાર્યક્રમ છે એની શું રૂપરેખા રહેશે જીપીબીએસ જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ હેઠળ સૌ પ્રથમ સરદારધામનું જે મિશન અને વિઝન જે છે એ પ્રમાણે કે જે પાટીદારની જે કેપેબિલિટીઝ જે છે એને મેપ કરવામાં આવી અને એમાં જે મેઇન બાબતો જે છે એ એન્ટરપ્રેન્યોરશિપ છે એની સાથે હાર્ડવર્કમેનશિપ છે એના ગુણોને ધ્યાનમાં લઈને આપણો પાટીદાર સમાજ જે પ્રણાલિકાગત જે કૃષિ વ્યવસાયમાં જે જોડાયેલો હતો એણે જુદા જુદા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે તેના આપણે સૌ સાક્ષી છીએ એના ભાગરૂપે સરદાર ધામનું જે મિશન જે છે એ મિશન જે ગગજીભાઈએ જે આપને બહુ વિગતવાર જે 5 લક્ષ્યબિંદુઓ જે કયા એમાં જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે છે એ રાજ્ય સરકાર જેમ વાઇબ્રન્ટ ગુજરાત ઉજવે છે એ જ કક્ષાનું જાન્યુઆરી 2018માં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવે અને તે જ વખતે જેમ ગગજીભાઈએ જણાવ્યું એ પ્રમાણે કે સરદારધામનું મિશન 2026 સુધી એટલે 10 યર્સ જે સરદારધામ જે એકચ્યુઅલ કાર્યાન્વિત થયું એ 2016માં થયું એટલે 10 વર્ષ સુધીમાં આપણે કયા લક્ષ્યોને સિદ્ધ કરવા અને એના ભાગરૂપે તે જ વખતે એવું જાહેર પણ કરવામાં આવ્યું હતું કે 2026 સુધી રાજ્ય સરકારનો જે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય છે એના ઓલ્ટરનેટ ઇયરે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પણ 2026 સુધી યોજાશે એટલે 2018ની સફળતા પછી એનું જે સીધું આઉટકમ જે છે કેમ કે આ તો ઇવેન્ટ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે 3 દિવસ મળે એક ઇવેન્ટ છે અને એક કોંગ્રેગેશન છે કે બધા ત્યાં આગળ એક બિઝનેસ સમિટના ભાગરૂપે મળે પણ એનું આઉટકમ જેને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય એનું આઉટકમ સીધું ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં પાટીદાર સમુદાયમાં જે બિઝનેસ ધંધામાં એક્ઝિસ્ટિંગ જે જોડાયેલા જે છે એ એકબીજાને પરસ્પર ઉપયોગી થાય અને એ ઓલરેડી એની માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે એનું લોન્ચિંગ પણ કર્યું હતું અને અત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે એમાં 7,000 જેટલા
બિઝનેસમેન જોડાઈ ચૂક્યા છે. હવે 2020નું જે આયોજન જે છે એ જ સ્થળે મહાત્મા મંદિર ખાતે જ થનાર છે. અને એની વિશેષતા એ છે કે ગયા વખતે અમે એક્ઝિબિશન કરી શક્યા હતા, પણ મહાત્મા મંદિરના એક પોર્શનમાં કરવામાં આવ્યું હતું એટલે બધાને એકોમોડેટ નહોતા કરી શક્યા. એટલે આ વખતે જે રાજ્ય સરકાર જ જે હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં કરે છે ત્યાં આગળ 14 ડોમમાં આનું એક્ઝિબિશન યોજાનાર છે. એટલે એ જ સ્કેલનું એક્ઝિબિશન થશે જુદા જુદા સેક્ટરનું. વિશેષતા એ છે કે એમાં વિમેન એમ્પાવરમેન્ટના ભાગરૂપે જે આપણા બહેનો જે ઉદ્યોગમાં જુદા જુદા ઉદ્યોગ ધંધામાં છે એને પ્રોત્સાહન માટે 50% રાહત દરથી એને ફાળવવામાં આવનાર છે. તે જ રીતે જ્યારે અમદાવાદનું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે એક રજૂઆત પણ થઈ કે આપણે કૃષિને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે આપીએ છીએ, ઇવન GPBSમાં પણ એક એની સેશન હોય છે અલગ રીતે, અને એ રીતે કૃષિને પણ એક ડોમ ફાળવવામાં આવ્યો છે. એટલે આમ કરીને 14 ડોમમાં આ એક લાર્જ સ્કેલ ઉપર વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે. સુતરિયા સાહેબ, ખાસ કરીને જ્યારે આપની ઉંમર જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી 60+ લગભગ 63 વર્ષની આપની ઉંમર છે. હવે આ ઉંમરે મેં ઇન્ટ્રોમાં જ કર્યું હતું કે લગભગ મોટા ભાગે લોકો એવું વિચારતા હોય કે હવે બહુ સારું કમાઈ લીધું, દીકરા દીકરીઓ સેટ થઈ ગયા છે, બિઝનેસ સંભાળે છે, હવે આપણે લીલી વાડી જોઈ લીધી છે તો વ્યાજના વ્યાજને રમાડીએ અને મજા કરીએ. પણ તમે છો અને તમારી સાથેના બધા છે કે જે રિટાયર છે, રિટાયર એટલે એ ઉંમરના છે, મારો કહેવાનો મતલબ એ છે કે જે 55+ છે, 60+ છે, હવે એ સમયે જ્યારે આ બધું જે પોતાના પરિવારનું જે લોકો કરતા હોય એનાથી તમે બધા કંઈક અલગ નીકળ્યા અને સમાજ માટે આપે પોતાનો હેતુ પણ કહી દીધું કે મારે સમાજમાંથી લીધું છે તો સમાજને પાછું આપવું છે. આ ઉંમરે જે આપે યુવાનોને પ્રેરિત કરો છો તમે બધા જ ભેગા મળીને, શું વિચાર, શું મેઇન વિચાર શું હોય છે કે શા માટે યુવાનોને તમે પ્રેરિત કરવા માંગો છો અને શું તમારો પોતાનો સ્કેલ શું છે કે હું તમે યુવાનો પાસેથી શું ઈચ્છો છો પ્રેરણા આપીને? નરેન્દ્રભાઈ, ખૂબ આપનો સરસ સવાલ છે. પહેલી વાત તો હું તમને એ ચોખવટ કરું કે ઉંમરને અને વિચારને અને ઈચ્છાશક્તિને કોઈ સંબંધ નથી. આ ઉંમરની અંદર એક દિવસ હું જીમ કરું છું, ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ, એબ્સ, લેગ્સ, બેક, બાય એન્ડ 100 પુશઅપ. અગર હિટ રહેના હૈ તો ફિટ રહેના પડેગા. એટલે તંદુરસ્ત સમાજનું નિર્માણ દ્વારા જ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ શક્ય છે. બીજી વાત છે કે ગ્લોબલ સમિટમાં એક મુદ્દો અમારે ધ્યાન ઉપર મૂકવાનો રહ્યો કે કયા હેતુઓ માટે આ ગ્લોબલ સમિટ વિશેષ થાય છે. 3 હેતુઓ માટે આ ગ્લોબલ સમિટ થઈ રહી છે. નંબર 1, નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિક જોડાણ થાય. નંબર 2, નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા. ત્રીજો મુદ્દો છે કે સમાજના શિક્ષિત દીક્ષિત યુવાનોને વિકસિત કરવા માટે અને તાલીમબદ્ધ કરી અને રોજગારી અપાવવા માટે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે રોજગારી અપાવવા માટે ઉપયોગી થવું. આ 3 મુદ્દા ઉપર સમિટ થઈ રહી. મારે યુવાનો માટે કહેવું હોય તો પહેલી વાત તો હું એ કહીશ કે યુવાનો મારા દિલની ધડકન છે. યુવાનો પ્રત્યે મને ખૂબ માન છે. વડીલો ખૂબ સારું કામ કરે છે. હું એમ કહું કે આ ઉંમરે કામ, તો તમને સાચું કહું ને, 63 વર્ષની ઉંમરે આ ઉંમરે જ એક પરિપક્વ વિચાર બનતો હોય છે. અત્યાર સુધી આપણે બાળપણ છે એ આપણું રમતગમતમાં કે ઉત્સાહ ઉમળકામાં ગયું હોય, વચ્ચેના વર્ષો છે ધંધા દ્વારા આપણા પરિવારને ઉપયોગી થવા માટે આપણે મહેનત કરી હોય. હવે આખી વાતનો નિચોડ, આખા ઉંમરનો જે અનુભવનો જે નિચોડ છે આ ઉંમરે એકત્રિત થતો હોય છે. અને કામ કરવા માટેની સમજણ, કામ કરવા માટેની દ્રષ્ટિ, કામ કરવા માટેની ઈચ્છાશક્તિ અને ગુડવિલ, આપણે એ બધી ટોટલ 5 વસ્તુનો સરવાળો કરીએ તો કામ કરવાની મજા અને સમાજને કંઈક આપવાની ભાવના અને પરિણામલક્ષી કામગીરી કરવાની આપણી ઈચ્છાશક્તિ આ ઉંમરે ખૂબ ઉપયોગી થાય છે. એટલે આ ઉંમરે હું તો એમ કહું છું, મારા વિચારના જેટલા આપના વિચારના જેટલા અમારા વડીલો છે, કે આ ઉંમર સરસ માટે, સરસ સમાજ માટે અને દેશ માટે કામ કરવાની ઉંમર છે. બહુ સરસ વાત કરી કે આ ઉંમર એવી છે કારણ કે આખી જિંદગીનો અનુભવ ભેગો થયો હોય અને એ અનુભવને જ્યારે એક થનગનતા યૌવનને જ્યારે દિશા બતાવવામાં કામ લાગે ત્યારે ચોક્કસપણે બે જ્યારે ભેગું થાય ત્યારનું પરિણામ કંઈક અલગ હોય છે. પટેલ સાહેબ, હું આ પ્રકારનો જ સવાલ આપની પાસેથી પણ જવાબ અપેક્ષા રાખીશ, પણ અલગ રીતે, કારણ કે આપ IAS ઓફિસર રહી ચૂક્યા છો. એક આપ જ્યારે IAS બન્યા છો ત્યારનો એક માહોલ અલગ હતો. આજે તો
સ્પર્ધાત્મક યુગ વધ્યો છે, ઘણા બધા યુવાનો એની અંદર સામેથી આકર્ષાતા હોય છે. મને કદાચ ખ્યાલ છે ત્યાં સુધી તમે બનતા હશો અથવા તો તમે જ્યારે એનો અભ્યાસ કર્યો હશે ત્યારે બહુ ઓછા લોકો, અને એમાં ખાસ કરીને પાટીદાર સમાજની વાત કરીએ તો એ સમય એવો હતો કે જ્યારે પાટીદારો ખેતી અને એને આનુષંગિક બધી કામો કરતા હતા. અભ્યાસનું પ્રમાણ ની ટકાવારી કદાચ ઓછી હતી, હું જાણું છું ત્યાં સુધી, કદાચ હું ખોટો ન હતો. પણ આપે એક આઈએસ તરીકે કામ કર્યું છે, આપના સંપર્કમાં પણ ઘણા બધા યુવાનો આવ્યા હશે. આપ શું માનો છો કે ખરેખર હજુ યુવાનો માટે કેટલું કરી શકાય એમ છે, અને યુવાન અત્યારે ક્યાં છે? ખરેખર તો જે યુવાનો જે છે ને એ જ સમાજની કે આપણી દેશની મૂડી છે. કેમ કે આ ઇન્ડિયા જે છે એની પાસે આપણે 65% જે પોપ્યુલેશન જે છે એ યુવા કેટેગરીમાં છે. હવે આપણે સમાજની જો વાત કરીએ અને ઓવરઓલ જો વાત કરીએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે વાત સાચી છે કે સિવિલ સર્વિસમાં આપણું પ્રતિનિધિત્વ ઓછું હતું. જ્યારે અમે 79-80 પરીક્ષા આપતા હતા ત્યારે ઇવન ભારત સરકારમાં અથવા તો ત્યાં આગળ યુપીએસસીમાં જ્યારે ઇન્ટરવ્યૂ ત્યારે જઈએ ફેસ કરવા માટે, ત્યારે એમ ગુજરાતીને જોઈને એક સરપ્રાઇઝ જેવું લાગતું હતું કે ગુજરાતી કદાચ દે ગેટ થ્રુ ઇન ધ એક્ઝામ. પણ અત્યારે યુવાનોમાં જાગૃતતા ઘણી આવી છે, ઘણા સમાજો, ઇવન રાજ્ય સરકારનું સ્પીપા, આ બધા જ માધ્યમો દ્વારા અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાનો એક ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને સરદારધામનું જે એક મિશન જે છે એમાંનું એક મિશન સિવિલ સર્વિસ છે. અને એ સિવિલ સર્વિસમાં આપણું લક્ષ્ય એ પણ છે કે 10,000 યુવાનોને પબ્લિક સેક્ટરમાં અને ગવર્મેન્ટમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મોકલવા. એ જુદી જુદી કેડરમાં છે, એટલે એકદમ પ્રોફેશનલ સ્વરૂપે અમે આને આગળ દિશામાં વધ્યા છીએ. અને એમાં અત્યારે જે સરદારધામે જ 8 સંસ્થાઓ સાથે MOU કર્યા છે, અને 8 સંસ્થાઓમાં અત્યારે 3,000 જેટલા છોકરાઓ જુદી જુદા જીપીએસસી, યુપીએસસી અને એલાઇડ સર્વિસીસની પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી ચાલે છે. પણ વિશેષ જો ઉલ્લેખ કરું તો જે સરદારધામ દ્વારા સંચાલિત અને કેળવણી ધામ એક સંસ્થા છે, એ લેવા પ્રગતિ મંડળ ચલાવે છે નિકોલમાં, એ એક સંસ્થા અત્યારે એક મોડેલ સ્વરૂપે ઉભરી આવી છે. અને બીજી સંસ્થા છે સોલા ઉમિયા ધામ. એટલે આ બે સંસ્થાઓમાં અત્યારે એવું કહી શકાય કે જે રાજ્ય સરકારનું જે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે કે જેમાં હું પણ કાયમી એક પરમાનન્ટ ફેકલ્ટી તરીકે જાઉં છું, તો બહુ જ ટૂંકા ગાળામાં, એટલે 2 વર્ષના ટૂંકા ગાળામાં એવું કહી શકાય કે કેળવણી ધામમાંથી 200 જેટલા છોકરાઓ વર્ગ 1, 2 અને 3માં નિમણૂક પામી ચૂક્યા છે. અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એવું છે કે ઈ લાઇબ્રેરી, ત્યાંની હોસ્ટેલની સુવિધા, ત્યાંની ખાવા પીવાની સુવિધા એ એકદમ ઉચ્ચ કક્ષાની છે. અને થોડા સમયમાં સરદારધામ એ પણ વિચારી રહ્યું છે, અને ઓલરેડી દિલ્હીથી પણ એક ઓફર આવી છે, ત્યાંનું સરદાર પટેલ વિદ્યાલય એક સંકુલ છે ત્યાં આગળ, એટલે દિલ્હી ખાતે પણ સરદારધામ વિચારી રહ્યું છે કે સર્વ સમાજના એક ઓવરઓલ ગુજરાતનું પ્રતિનિધિત્વ વધે એના ભાગરૂપે એ દિશામાં પણ આગળ વધી રહ્યું છે. એટલે આમ યુવાનો માટે એમ કહી શકાય કે જેમ ગજીભાઈએ જણાવ્યું છે એ પ્રમાણે કે અમારો GPBSનો ઉદ્દેશ સાથોસાથ સિવિલ સર્વિસની સાથે સાથે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટશીપ, યુવાનોને ઇવન પ્રાઇવેટ સેક્ટરમાં પણ રોજગારી, એના માટેનું પણ પ્લેટફોર્મ પૂરો પાડવાનું છે. સુધરીય સાહેબ, ખાસ કરીને આપ જે ગ્લોબલ પાટીદાર સમાજની જે આખી જે સમિટ યોજી રહ્યા છો, બિઝનેસ સમિટ, એટલે સ્વાભાવિક છે કે આખી દુનિયાને આપ આવરી લેવા માંગો છો, આ સમગ્ર પૃથ્વી. આમ જોવા જઈએ ને તો ગુજરાતી એ સૌથી સાહસશીલ પ્રજા કહેવાય છે. સદીઓ પહેલાં આપણા ગુજરાતીઓ બધા ક્યાં ક્યાં કયા કયા દેશોમાં જઈને વસ્યા છે, એમ કહેવાય કે લગભગ દુનિયાનો એક દેશ એવો નહીં કે જ્યાં ગુજરાતી બોલનાર આપણને ન મળે. ગુજરાતી થાળી તમારે ખાવી હોય તો એ તમને મળી જાય, ઘણી વખત હાસ્ય કલાકારો કહેતા હોય છે, અને સાચી વાત છે, કારણ કે આપણા ગુજરાતીઓ બધે ફેલાયેલા છે. પણ સૌથી વધારે જો દુનિયાના દેશોનું જો અધ્યયન કરવામાં આવે તો મને લાગે ત્યાં સુધી યહૂદી સમાજ, જે ઇઝરાયલની આપણે વાત કરીએ, એણે જે આખું ડેવલપમેન્ટ કર્યું છે અથવા તો એના જે એની સામેના પરિબળોની સામે ઝઝૂમતા ઝઝૂમતા એ લોકો જે આગળ આવ્યા છે, કદાચ બધા માટે એક અભ્યાસનો વિષય છે અને એના અનુસરી શકીએ એમ છે, એ જે વાત છે એના આધારે આપણે પાટીદારોને કેવી રીતે મૂલવી શકાય અને આપણે એમાંથી કેટલું કહી શકાય એમ છે. ભૂપેન્દ્રભાઈ, યહૂદી સમાજની તાસીર અને પાટીદાર સમાજની તાસીર લગભગ મળતી આવે છે. દુનિયા ઉપર જેમનું આર્થિક સામ્રાજ્ય છે એવા 84 લાખ અંદાજિત યહૂદી સમાજની વસ્તી છે.
અને એ પણ ઘણો સંઘર્ષનો સામનો કર્યા પછી એનું પોતાનું એક અસ્તિત્વ દેશ નાનકડો એવો બનાવીને અસ્તિત્વ પ્રસ્થાપિત કરી શક્યા છે. એવી જ રીતે આપણા પાટીદારો ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ પરિશ્રમ પ્રમાણિકતાપૂર્વક કર્યો છે. એના જીવનમાં ખુમારી ખુદદારી ખેલદિલી જિંદાદિલી એટલા માટે છે કે ખૂબ સંઘર્ષના અંતે એના અનુભવના અંતે એ પ્રસ્થાપિત અલગ અલગ ક્ષેત્રે થયા છે. હવે પાટીદાર સમાજ 1,48,00,000 વસ્તી ગુજરાત ખાતે ધરાવે છે. અંદાજિત એક સર્વે પ્રમાણે જે ગણિત છે એ પ્રમાણે જો 84,00,000 યહૂદીઓ દુનિયા ઉપર આર્થિક સામ્રાજ્ય ભોગવી શકતા હોય ને કામ કરી શકતા હોય તો 1,48,00,000 પાટીદારો જો એક થાય, નેક થાય, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે ટેક થાય તો સર્વ સમાજને પ્રેરણા આપવા માટે, સર્વ સમાજને સાથે લઈને સમગ્ર ગુજરાતની તસવીર, તકદીર અને તાસીર બદલી શકે છે. હવે મારે જે યુવાનોને સંદેશ આપવો છે ભૂપેન્દ્રભાઈ આજે હિન્દ ટીવીના માધ્યમથી, મારે એ કહેવું છે કે આજનો યુવાને હવે નક્કી કરવાની જરૂર છે કે બિનજરૂરી ખર્ચા, ચર્ચા અને પરચા અને કથા, વ્યથા અને પ્રથામાંથી બહાર આવવાની જરૂર છે અને પોતાની શક્તિ, આર્થિક, શારીરિક અને વિચારિક શક્તિનો ટોટલ સરવાળો કરીને 21મી સદીમાં તમારે તાલ મિલાવવો પડશે. કુદરતની વિશાળ દુનિયામાં વિપુલ તકો પડી છે, એ તકોને તમારે ઝડપવી પડશે, સર્વ સમાજને સાથે લઈને ચાલવું પડશે અને આ દેશની અંદર મને કહેવા દો, બિલકુલ બિલકુલ અતિશયોક્તિ નથી પરંતુ આ નક્કર સત્ય છે, આપ મુઆ વગર સ્વર્ગે જવાતું નથી સાહેબ. એમ સમાજના તૃપ્ત, જેમની સૃષ્ટિ ક્યાંય છે પણ દ્રષ્ટિ સમાજ તરફ છે, એવા ઉદ્યોગપતિઓએ શૂન્યમાંથી સર્જન, નવસર્જન કર્યું છે, એવા ઉદ્યોગપતિઓનો શેર એમની સાથે સંકલન કરીને, એમને સામે ટીમ બનાવીને, એમની સામે પારદર્શક વહીવટ આપીને સમાજની યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેનું એક ચિત્ર રજૂ કરીને તમે જશો તો આવા ઉદ્યોગિક ગૃહો, વ્યાપારી ગૃહો સમાજને માટે ઉપયોગી થવા માટે તત્પર છે, પોતાનો શેર વાપરવા માટે તત્પર છે. એટલે સૌ યુવાનો સાથે મળીને આગળ આવે અને સમાજના એનજીઓના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીઓ, ટ્રસ્ટીઓ દરેકને મારી અપીલ છે, સર્વ સમાજને પણ મારી અપીલ છે કે 21મી સદીમાં તાલ મિલાવવા માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, સમાજની તસવીર, તકદીર અને તાસીર બદલવા માટે અને દુનિયાની અંદર સમાજની નવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે બિનજરૂરી ખર્ચા, પરચા અને વ્યથા કથામાંથી બહાર આવીને 21મી સદીમાં સાથે મળીને કામ કરવાનો સમય પાકી ગયો છે. યુવા શક્તિને પ્લેટફોર્મ આપવાની જરૂર છે. યુવા શક્તિને હું સંદેશ એટલો આપવા માંગુ છું કે આપના પ્રત્યે અમને ગર્વ છે, માન છે અને સન્માન છે. આપ સમાજની અને દેશની આવતીકાલ છો ત્યારે આપ બિલકુલ અકળામણમાં, ઉતાવળમાં, અથડામણમાં ક્યાંય ઉતરશો નહીં. માઇન પાવરની સદીની અંદર જીતોની જેમ, જૈન લોકોની જેમ પટલી ગલીમાંથી હળુકશાનું કેમ નીકળી જવું એ બરાબર શીખી લેજો. ચાણક્યને વાંચજો, કૃષ્ણને વાંચજો અને સરદાર સાહેબનું વિચારોનું અનુકરણ કરજો અને જીવનમાં આગળ વધો. વડીલોનું સન્માન કરો, તમારા માટે અમારું જીવન છે, તમે અમારા દિલની ધડકન છો, તમારા પ્રત્યે અમને ખૂબ અપેક્ષા છે. ત્યારે બિનજરૂરી ચર્ચામાંથી બહાર આવી અને વધુમાં વધુ 21મી સદી સાથે તાલ મિલાવો, તમારા આરોગ્યનું ધ્યાન રાખો, શું ખાવું, શું નહીં ખાવું, શું પીવું, શું નહીં પીવું, ક્યાં જવું, ક્યાં નહીં જવું એ બરાબર વિવેક શક્તિ સાથે નિર્ણય કરજો. ધન્યવાદ, આભાર. જય સરદાર. હિન્દ ટીવીના નરેન્દ્રભાઈ અને ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. HS પટેલ સાહેબ મને સહયોગ આપવા માટે મારી સાથે પધાર્યા એમનો પણ આભાર માનું છું. જય સરદાર, જય હિન્દ, વિંદે માતરમ, આભાર, થેન્ક યુ. આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી, ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા, ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.